प्रधानमंत्री मोदी आवतीकाले करशे मतदान, काले सवारे 8 वागे રાણીપમાં मतदान करशे पीएम। गुजरात विधानसभा की बीजा तबक्का की 93 बैठकों माटे सोमवारे मतदान योजावानुं छे। मतदान की तमाम आखरी तैयारी करवामां आवी रही छे, त्यारे प्रधानमंत्री मोदी पण मतदान करवा आवी पहोंच्या। सोमवारे सवारे पीएम मोदी अमदावादनी साबरमती विधानसभाना રાણીપ विस्तारमां मतदान करशे। पीएम मोदी ना मतदान ने लई अने स्कूल खाते चुस्त पुलिस बंदोबस्त अने समग्र मतदान ने लई तैयारी पूर्ण करवामां आवी रही छे। सवारे पीएम ना प्रोटोकॉल मुजब एसपीजी अने अमदावाद शहेरना उच्च पुलिस अधिकारी द्वारा रिहर्सल करवामां आव्युं। आ तरफ स्कूल में मतदान की तमाम सामग्रीओ पहोंचाड़वामां आवी। आ तरफ गांधीनगर में सोमवारे बीजा तबक्का मतदान योजाशे। रायसण में पीएम मोदी ना माता हीराबा मतदान करशे। शतायुए पहोंचेला हीराबा जाते मतदान करी युवाओं ने एक मार्गदर्शन पूरु पाड़शे। सवारे 8:30 वाग्यानी आजूबाजू मतदान करी लोकशाहीनो पर्व उजवशे। बीजा तबक्कामां दिग्गजो पण करशे मतदान। पीएम सीएम सहितना लोको लोकशाहीना पर्वमां लेशे भाग। ચૂંટણીના બીજા તબક્કામાં મધ્ય અને ગુજરાતની બેઠકો પર મતદાન પ્રક્રિયા યોજાશે। 93 બેઠકો પર મતદાનને લઈને ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। બીજા તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। પોતાના મત વિસ્તારને લઈને અમદાવાદ સહિતની અન્ય બેઠકો પર મતદાન કરવાના હોય તૈયારીઓ કરાય છે। આ દિગ્ગજોમાં દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય દિગ્ગજ ચહેરાઓ પોતાના મત વિસ્તારમાં મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લેશે। ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે મતદાન કરશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના જ મત વિસ્તાર ઘાટલોડિયામાં મતાધિકારનો ઉપયોગ કરશે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ અમદાવાદમાં મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લેશે। આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી પણ અમદાવાદના ઘાટલોડિયા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આમ સામાન્ય નાગરિકની સાથે રાજકીય દિગ્ગજો મતદાન કરી લોકશાહીના પવિત્ર પર્વમાં પોતાની ફરજ નિભાવશે। લોકશાહીના પવિત્ર મહાપર્વને લઈ આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાશે। ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર લોકો મતદાન કરી પોતાની ફરજ નિભાવશે। ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાશે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 14 જિલ્લાની કુલ 93 બેઠકો માટે નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ 93 બેઠકો પર ચૂંટણી જંગના મેદાનમાં કુલ 833 ઉમેદવારો ઉતર્યા છે, જેમના રાજકીય ભવિષ્ય પર નાગરિકો પોતાનો કિંમતી મત આપી મહોર લગાવશે। પ્રથમ તબક્કામાં 2017ની સાપેક્ષ ઓછું મતદાન થતા રાજકીય પક્ષો, નિષ્ણાંતો તેમજ લોકોની નજર બીજા તબક્કાના મતદાન પર છે। બીજા તબક્કાનું મતદાન નક્કી કરશે કે રાજ્યમાં આગામી સરકાર કોની બનશે। ચૂંટણીનો બીજો તબક્કો અન્ય રીતે પણ મહત્વનો છે, કારણ કે બીજા તબક્કાના મતદાનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ સહિતના દિગ્ગજો લઈ લોકો પોતાની મહોર લગાવશે, જેમાં સીએમ સહિત 8 મંત્રી, 12 પૂર્વ મંત્રી, કોંગ્રેસના 2 કાર્યકારી પ્રમુખ તેમજ 2 પૂર્વ સીએમના પુત્રો પણ બીજા તબક્કાના ચૂંટણી જંગમાં છે। મતદારોની વાત કરવામાં આવે તો 2,51,58,730 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ બીજા તબક્કાના મતદાનમાં કરશે। આ બીજા તબક્કાની ચૂંટણીમાં 14 જિલ્લાની 93 બેઠકો પર કુલ 36,439 બેલેટ યુનિટ, 36,439 કંટ્રોલ યુનિટ, 40,434 વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે। ઉપરાંત બીજા તબક્કામાં 2,904 શહેરી સ્થળો પર 8,533 મતદાન મથકો, જ્યારે 12,071 ગ્રામ્ય સ્થળો પર 17,876 મતદાન મથકો ઉભા કરાયા છે। લોકશાહીના આ પવિત્ર પર્વમાં આપ પણ પોતાનો કિંમતી મત આપી પોતાની ફરજ નિભાવો। અને હવે નજર કરીશું ટોપ 3 ખબરો પર।